અત્યાર સુધી સરહદી બનાસકાંઠા જિલ્લામાં કુલ 18 જેટલા કોરોના વાયરસના પોઝિટિવ કેસ આવતા વહીવટી તંત્રની મુશ્કેલીઓ વધી ગઈ છે. જોકે જિલ્લામાં કોરોના વાયરસની મહામારી સમયે ફરજ બજાવતા 2 આરોગ્ય કર્મચારીઓના પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે ચિંતા વ્યક્ત કરી છે. કોરોના નામની મહામારી વચ્ચે ફરજ બજાવી રહેલા આરોગ્ય કર્મચારીઓને જોશમાં જોખમ ટાળવાની સલાહ આપી હતી. સરકારની ગાઈડલાઈન પ્રમાણે પોતે સ્વસ્થ રહે અને પરિવારને સ્વસ્થ રાખે તેવી સલાહ જિલ્લા કલેક્ટરે આપી છે. કોરોના વાયરસની મહામારીના સંકટ સમયે દેશહિતમાં નૈતિક ફરજ સાથે સાથે સામાજિક જવાબદારી નિભાવતા આરોગ્ય કર્મચારીઓની ફરજ નિષ્ઠાને જિલ્લા કલેક્ટરે બિરદાવી હતી. આજે બનાસકાંઠા જિલ્લામાં વધુ 6 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેમાંથી 2 આરોગ્ય કર્મીઓ પણ કોરોના પોઝિટિવ મળવા પામ્યા છે. આરોગ્ય કર્મીઓ કોરોના પોઝિટિવ મળે એટલે જિલ્લાના વહીવટી વડા તરીકે ચિંતા થવી સ્વાભાવિક છે. આખી ગવર્મેન્ટ આપ સૌની ચિંતા કરે છે. આપ ફિલ્ડમાં ખૂબ અગત્યની કામગીરી કરી રહ્યા છો અને એ માટે આપ સૌને તાલીમ પણ આપવામાં આવેલ છે. ઇનફેક્ટ આપ પોતે જ બાકી બધાને તાલીમ આપવા સક્ષમ છો, પરંતુ આ કામગીરી કરતા, ફિલ્ડની કામગીરી, અગત્યની કામગીરી કરતા વખતે જોશ તો આવશ્યક છે, પણ જોખમ ટાળવાની હું આપ સૌને વિનંતી કરું છું. કોરોના જેવો અદૃશ્ય શત્રુ સામે લડતા આ મારા કોરોના વોરિયર્સ અને ફ્રન્ટલાઈન લડવૈયાઓ આવી રીતે સંક્રમિત થાય તો એ ચિંતાનો વિષય છે. આપ સૌને મારી ખૂબ નમ્ર વિનંતી છે કે આપ દેશહિત માટે, સમાજહિત માટે એટલી મોટી લડાઈ કોરોનાના મહામારી સામે લડી રહ્યા છો, એ લડાઈ પૂર્ણ સેફ રીતે લડો. પોતે પણ સ્વસ્થ રહો, પરિવારને પણ સ્વસ્થ રાખો. આપનું યોગદાન કોરોનાની વૈશ્વિક મહામારી સામેની જે લડાઈ છે એમાં આપનું યોગદાન અમૂલ્ય છે, એની અમે બધા જ નોંધ લઈએ છીએ. આપ સ્વસ્થ રહેશો તો કોરોનાની લડાઈમાં આપણે ચોક્કસ વિજય થશો એવો આશા અને વિશ્વાસ મને છે. આપ સૌને ફરીથી વિનંતી છે કે આપ જે SOP છે, જે ગાઈડલાઇન્સ છે ફિલ્ડમાં કામ કરતા વખતે, એની પાલન કરો અને સેફ અને સ્વસ્થ રહો.